હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું છાશના મસાલાની રેસીપી લઈને આવી છું મિત્રો. તો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, આપણે છાશના મસાલા માટે શું ઇન્ગ્રેડિયન્ટ લીધા એ પણ હું તમને બતાવી દઉં. એમાં મેં 2 ટેબલ સ્પૂન આખું જીરું લીધું છે, 2 ટેબલ સ્પૂન ધાણા, 2 ટેબલ સ્પૂન વરિયાળી, 2 ટેબલ સ્પૂન કાલા નમક એટલે કે સંજર પાવડર અને 1 ટેબલ સ્પૂન મેં આમચૂર પાવડર, 1 ટીસ્પૂન મેં સ્વીટનો પાવડર, 1 ટેબલ સ્પૂન આપણે ફુદીનાનો પાવડર છે, 1 ટેબલ સ્પૂન આપણે લીલા ધાણાનો પાવડર છે, ધાણા ભાજી એટલે કે કોથમરીનો પાવડર છે, 1/2 ટીસ્પૂન આપણે હિંગ નાખશું, 1 ટીસ્પૂન આપણે અજમો નાખશું અને આ મેં 20-25 નંગ મેં કાળા મરીના દાણા લીધા છે અને 2 ટુકડા તજના લીધા છે અને 8-9 મેં લવિંગ લીધા છે મિત્રો, અને લીમડાના પત્તા 1/2 વાટકી જેવા, નાની વાટકી જેવા લીધા છે અને સિંધાલું નમક લીધું છે મિત્રો. તમે જે નમક લ્યો એ ચાલે અને 1/2 ટીસ્પૂન આપણે અજમો વાપરશું મિત્રો. આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે છાશના મસાલા માટે જોશે. મિત્રો, ઉનાળો આવી રહ્યો છે અને આપણે છાશ સરસ ઠંડી ઠંડી છાશ મસાલા વાળી મળી જાય તો આપણે પૂછવું જ શું. તો એના માટે હવે આપણે પહેલા શું પ્રોસિજર કરશું કે આપણે ગેસ ઓન કરીને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું અને એમાં આપણે આ જીરું, ધાણા અને વરિયાળી આ ત્રણેયને એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે 3-4 મિનિટ રોસ્ટ કરી લેશું. તો મિત્રો, 1 મિનિટ થઈ છે અને ત્યાં આપણે હવે જો તજના 2 ટુકડા અને મરી અને લવિંગ એ પણ આમાં રોસ્ટ કરી લેશું અને હવે આને આપણે 3 મિનિટ જેવું બધું સ્લો ફ્લેમ ઉપર શેકી લેશું. તો જો આપણે 3-4 મિનિટ થઈ ગઈ છે સ્લો ફ્લેમ ઉપર આપણે રોસ્ટ કરી છે આ બધું, અને હવે એમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે 1 ટીસ્પૂન જેવો અજમો નાખી દેશું અને એને પણ આપણે આ રીતે થોડીક વાર હલાવશું. આપણે ગેસની ફ્લેમ બંધ છે અને આપણું પેન ગરમ છે એટલે એમ જ સહેજ રોસ્ટ થઈ જાય ને, 1-2 મિનિટ એટલી વાર જ આપણે હલાવશું મિત્રો. એટલે આપણો અજમો પણ શેકવાનો નથી, ખાલી એને આમાં મૂકવાનો છે એટલે સહેજ ક્રન્ચી થઈ જાય. હવે જો આપણે આ 1 મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરીએ નહીં, હવે આને આપણે 1 પ્લેટમાં કાઢી લેશું. જો આમાંના માં આપણે રાખશું ને તો આપણો મસાલો વધારે દાઝી જશે એટલે આપણે હવે એને 1 પ્લેટમાં લઈ લેશું. તો હવે આને આપણે જો આ રીતે પ્લેટમાં લઈ લેશું અને એને આપણે ઠંડો થવા દેશું, પછી આપણે આગળની પ્રોસિજર કરશું. તો જો આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે, હવે એને આપણે 1 જારમાં લઈ લેશું, મિક્સર જારમાં આ રીતે. હવે મિત્રો, આમાં આપણે આજે 1 ટેબલ સ્પૂન આપણે ફુદીનાનો પાવડર લીધો છે ને એ નાખી દેશું, 2 ટેબલ સ્પૂન આપણે સંચર લીધું છે એ નાખી દેશું. મિત્રો, આમાં સંચર પાવડર થોડુંક ચડિયાતો હોય ને તો સરસ લાગે છે. 1 ટીસ્પૂન જેવું આપણે આ સ્વીટનો પાવડર પણ નાખી દેશું અને 1 ટેબલ સ્પૂન જે આપણે આમચૂર પાવડર લીધો છે એ નાખી દેશું. મિત્રો, બહારથી જે આપણે છાશનો મસાલો માર્કેટમાંથી તૈયાર લઈએ છીએ ને એમાં આમચૂર પાવડર હોય છે એટલે આપણને બહારનો મસાલો એકદમ ટેસ્ટી લાગે છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે છાશમાં આમચૂર પાવડર, પણ મિત્રો જરૂરી છે તમારે જો બહારના જેવો ટેસ્ટ લેવો હોય ને તો. અને મેં 1/2 વાટકી જેવા લીમડાના સૂકા પત્તા છે ડ્રાય કરેલા, છાંયે સૂકવીને આ રીતે તૈયાર કર્યા છે એ નાખી દેશું અને 1 ટેબલ સ્પૂન જેવું આપણે ધાણા, લીલા કોથમરીનો પાવડર મેં બનાવ્યો છે એ નાખી દેશું મિત્રો, અને 1/2 ટીસ્પૂન જેવી આપણે હિંગ નાખી દેશું. હિંગનો પણ આમાં ટેસ્ટ બહુ સરસ લાગે છે. અને 1 ટીસ્પૂન આપણે સિંધાલું નાખી દેશું. જો તમે સાદું નમક નાખવું હોય તો પણ ચાલે, અત્યારે હું સિંધાલું વાપરું છું એટલે આપણે ક્યારે ફરાળમાં કે વાપરવું હોય તો પણ ચાલે. હવે મિત્રો, આ બધું આપણે સરસ પાવડર એકદમ ફાઇન પાવડર બનાવી લેશું. તો જો મિત્રો, આ રીતે આપણે પીસી લીધું છે, તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે. તો પણ આપણે જો માર્કેટ જેવો પાવડર જોતો હોય ને તો આપણે આને ચાળી લેવાનો, અને આમે ફાઇન પાવડર હોય ને
તો જ આપણને છાશમાં એકદમ મિક્સ થશે, તો જ એનો સરસ આપણને ગમશે અને ટેસ્ટ સારો લાગશે. તો હવે આને હું ડાયરેક્ટ ચાયણીમાં ચાળી લઉં છું. તો મિત્રો જો આ રીતે આપણે આમાં નાખીને ગયણી હોય ને આપણો મોટો ગયણો કાંઈ પણ, એમાં આ રીતે તમારે સરસ ચાળી લેવાનો, એટલે જે કાંઈ નીકળી જાય ને મોટું રહી ગયું હોય તો આપણને છાશમાં આડું ન આવે. આ રીતે આપણે બધો પાવડર સરસ ચાળી લેશું. તો મિત્રો અત્યારે એટલી સરસ સ્મેલ આવી રહી છે, આખા કિચનમાં ફેલાઈ ગઈ છે. ફુદીનો છે, ધાણા ભાજી ધાણા છે, આખા જીરું આ બધું પીસાય એટલે તમને એકદમ બહુ ફાઈન સ્મેલ આવે છે. મિત્રો છાશ પીવાનું અત્યારે મન થઈ જાય. તો હવે જો આટલો આપણે નીકળો છે તો એને પણ આપણે પીસી લેશું મિત્રો એકવાર. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો મસાલો, સાવ રીઝનેબલમાં જ આપણે ઘરે બનાવી તો ચોખ્ખો અને માર્કેટ જેવો જ એકદમ સરસ થયો છે. મિત્રો તમે જોઈ શકો છો આમાં કેટલા બધા ઇન્ગ્રેડિયન્ટ, બધા ઇન્ગ્રેડિયન્ટ આપણે આવી ગયા, એટલે એકદમ ટેસ્ટી મસાલો. છાશમાં નાખીને તમે એકવાર પીઓ ને તો તમારું દિલ ખુશ થઈ જાય ને એવો મસાલો થયો છે મિત્રો. તો હવે એને આપણે આ રીતે કાચની બેણીમાં ભરવાનો. જો તમારી પાસે કાચની ન હોય ને તો તમે પ્લાસ્ટિકમાં ભરી શકો છો, બાકી તમે કાચમાં ભરો ને અને પછી આને તમારે ફ્રીજમાં રાખી દેવાનો લાંબો સમય સુધી. મિત્રો આ 6 મહિના સુધી આ મસાલો એવો ને એવો રહે છે. તો હવે એને આપણે બેણીમાં ભરી લેશું, પછી કઈ રીતે સર્વ કરો ને એ પણ હું તમને બતાવી દઉં. મિત્રો જો આપણો છાશનો મસાલો બધા ઓલ ઓવર ઇન્ગ્રેડિયન્ટ આવી ગયા, તમે આ રીતે તમે કોઈનો મસાલો નહીં જોયો હોય, મને એવું લાગે છે કે મેં આમાં બધા ઇન્ગ્રેડિયન્ટ લઈ લીધા છે ઓલ ઓવર. તો તમે એક વખત તો આ રીતે ટ્રાય કરજો મિત્રો, અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે મસાલો કેવો લાગ્યો. મિત્રો તો હવે આને કેમ સર્વ કરવો ને એ પણ બતાવી દો. મિત્રો તો આપણે જો એ છાશ મેં બનાવી લીધી છે, રેડી જ છે. આપણે 3 ટેબલ સ્પૂન દહીં હોય ને તો સામે આપણે 1 ગ્લાસ પાણી નાખવાનું, એટલે આપણી છાશ રેડી થઈ જશે. તો હવે હું જો 1 ગ્લાસ છાશમાં આપણે 1 ટીસ્પૂન મસાલો નાખવાનો છે આ રીતે, અને એમાં આપણે આ 1 ગ્લાસ છાશ નાખી દેશું. અમે જો માટલીની આપણે જે કાઠિયાવાડી ભાષામાં અમે એને દોણી કહીએ છીએ, એની છાશ છે ગાયની. મિત્રો તમે આ દોણીની છાશ એક વખત પીશો ને તો તમને આમ સ્વર્ગનું સુખ હોય ને એવું લાગશે. મિત્રો એટલી ટેસ્ટી ને એટલી આમ લાગે છે કે આપણે ગામડે પીતા હોય ને એવી છાશ હોય છે. મિત્રો આનો ટેસ્ટ જ અલગ હોય છે. તો આ રીતે જો આપણે છાશ નાખી અને આને એકદમ સરસ મિક્સ કરી લેવાનું. તો મિત્રો તમે હવે આને તમે આ રીતે છાશનો મસાલો બનાવીને છાશ મે ફેમિલી સાથે એન્જોય કરજો મિત્રો, અને આ રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો મિત્રો. અને તમને મારો જો વિડીયો ગમે ને તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.